નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ ફ્રેડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જોવાના છીએ ફોરેસ્ટ જે ભરતી આવી રહી છે એમના વિશે એટલે કે ફોરેસ્ટની જે ભરતી છે એમાં કેટલા રાઉન્ડ હોય છે અને ખાસ કરીને એમાં મુખ્યત્વે બે રાઉન્ડ હોય એક તો લેખિત અને ફિઝિકલ જેમાં ઘણા વિદ્યાર્થીઓને છે એ ફિઝિકલ બાબતે પ્રશ્નો હોય છે કે એમાં હાઈટ કેટલી હોય છે પછી તો કે લોંગ જમ્પ આવે તો કેટલો કરવાનો હોય છે ઊંચી કૂચ છે એ કેટલી કરવાની હોય છે તો પુરુષો માટે શું હોય છે મહિલાઓ માટે શું હોય છે આ બધી જ સંપૂર્ણ ચર્ચા મિત્રો આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ સાથે આપણે રાઇટિંગમાં એટલે કે લેખિત પરીક્ષામાં છે એ કયા કયા વિષયો હશે એટલે કે કયા કયા સબ્જેક્ટો છે એમાંથી વધારે પરીક્ષામાં પૂછાય છે એમની પણ સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ તો મિત્રો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો આ જે ફોરેસ્ટની જે ભરતી છે એમના માટે કયા જિલ્લામાં કેટલી વેકેન્સી છે એમના માટે બાબત છે કે ખાસ કરીને વયમર્યાદા કે જે અનામતનોને જે લાભ મેળવતા હોય તો એવા વિદ્યાર્થીઓને જે જે પણ કાંઈ છૂટછાટ મળતી હશે એ મળવાપાત્ર રહેશે હવે ખાસ શારીરિક ધોરણો જે પુરુષ માટે છે એમની અહીં ચર્ચા કરીએ તો કે જુઓ મૂળ ગુજરાતના જે છે એ અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે તો એકસો પંચાવન સેન્ટીમીટર છે આ સિવાય એની છાતી ઓગણએસી સેન્ટીમીટર અને ફૂલાઓ જે હાલ હાલમાં જે એટલે કે કોન્સ્ટેબલ બાબતે જે પણ કાંઈ હોય છે એ જ નિયમ છાતી માટે લાગુ પડતો હોય છે એટલે કે ચોર્યાસી સેન્ટીમીટર એટલે અને વજન છે એ કેટલો હોય છે તો કે પચાસ કિલોગ્રામ હવે ઉમેદવારો જુઓ કયા તો કે ગુજરાતના અનુસૂચિત જનજાતિ સિવાયના બધા માટે એટલે ઓકે તો ગુજરાતના જે અનુસૂચિત જનજાતિના છે એની સિવાય બધા જ ગુજરાતીઓ માટે એટલે કે બીજી ગમે એ કાસ્ટના હોય તો એ અલગ અલગ માટે બધા માટે કેટલી હશે તો કે એકસો ત્યાં ત્રેસઠ સેન્ટીમીટર ખાસ ધ્યાન રાખજો કેટલી છે એકસો પાસઠ નથી એકસો ત્રેસઠ સેન્ટીમીટર એટલે કદાચ એકસો ચોસઠવાળા હોય તો એ ફોર્મ ભરી શકે છે એટલે ખાસ મહત્ત્વનું છે અને છાતીનો ફૂલાવો તો બંનેમાં કોમન રહેશે અને પુરુષો માટે વજન પણ કેવું હોય છે તો કે મિનિમમ છે એ પચાસ કીજી કેજી હોય છે એટલે કે પચાસ કિલોગ્રામ હોય છે હવે જો મહિલાઓ માટે હાઈટનો પ્રશ્ન પહેલાં તો શું હોય એટલે કે પહેલાં તો આપણે જો કોઈ પણ ભરતી છે એમાં ફોર્મ ભરવું કે નહીં એ નક્કી ક્યાંથી થઈ જશે તો કે અહીંથી જ આપણું નક્કી થઈ જશે કેમ તો કે આપણી જો માની લો કે હાઈટ આની કરતાં ઉ નીચી છે એટલે કે ઓછી છે તો સ્વાભાવિક છે કે આપણે આમાં ફોર્મ ભરી શકશું નહીં તો મહિલાઓ માટે છે જે ગુજરાતની જે મૂળ ગુજરાતના જે અનુસૂચિત જનજાતિના છે ઉમેદવારો છે મહિલાઓમાં એમની ઊંચાઈ કેટલી જોઈશે તો કે એકસો પિસ્તાલીસ સેન્ટીમીટર કેટલી એકસો પિસ્તાલીસ સેન્ટીમીટર અને વજન છે કેટલું જોઈશે તો કે એક પિસ્તાલીસ કિલોગ્રામ ખાસ ધ્યાન રાખજો પિસ્તાલીસ કિલોગ્રામ છે ચાલીસ કિલોગ્રામ નથી ઓકે બીજું છે જે ઉમેદવારો છે જે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ સિવાયના જે પણ કઈ મહિલાઓ છે બધી જ મહિલાઓ માટે કેટલી રહેશે ઓછામાં ઓછી એકસો પચાસ સેન્ટીમીટર અને વજન બંનેમાં કેવું હશે કોમન હશે એટલે કે પિસ્તાલીસ કિલોગ્રામ હશે હવે આગળ આપણે ચર્ચા કરીએ તો ખાસ વયમર્યાદામાં જે ઓબીસી છે પછી એસસી છે એસટી છે ઈડબલ્યુએસ છે તો એમાં છે એ છૂટછાટ મળવાપાત્ર છે પણ ખાસ મિત્રો કોમ્પ્યુટરનો જાણકાર હોવો જોઈએ એટલે એ પણ એક મહત્ત્વનો મુદ્દો આપણે એડ કરીશું કે જે કોમ્પ્યુટર છે જે એના જે પણ કાંઈ ગવર્મેન્ટ માન્ય એટલે કે સરકારી માન્ય જે પણ એના કંઈક સર્ટિફિકેટો હશે એની તમારે છે ખાસ નોંધ લેવી પડશે આગળ વાત કરીએ અરજી કઈ રીતના કરવી મિત્રો જ્યારે આપણે ભરતી આવશે ત્યારે એની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી આપીશું કે ભાઈ કઈ રીતના આપણે એની અરજી કરવાની કઈ રીતના પરીક્ષાનો ફી ધોરણની શું હોય છે એનો આપણે એ ચર્ચા કરીશું હવે ખાસ મિત્રો સિલેબસ હા હજી આપણે ફિઝિકલ બાકી છે ફિઝિકલમાં ખાલી માત્ર એટલું જોયું ક્વોલિફાય માટે શું જોઈએ કે ઓછામાં ઓછી એટલી તો હાઈટ તો જોઈએ જ ભાઈ તો જ એ વ્યક્તિ ફોર્મ ભરી શકશે પણ સિલેબસ શું છે પછી એના રાઉન્ડ કયા કયા હોય છે પુરુષો માટે શું હોય છે મહિલાઓ માટે શું હોય એની પણ આપણે ચર્ચા કરીએ પહેલાં જોઈ લઈએ સામાન્ય જ્ઞાન જે વેટેજ કેટલું ધરાવે છે પચીસ ટકાવાળી મિત્રો ખાસ આમાં છે એ એક ગુણનો એક પ્રશ્નનો એટલે કે ક્વેશ્ચન જે એક છે એમના બે ગુણ હોય છે કેટલા હોય છે બે ગુણ હોય છે એટલે કે એક સવાલના બે ગુણ હોય છે એટલા માટે છે એ પચીસ ટકા વેટેજ કીધું છે ઓકે એટલે એ રીતના આપણે ધ્યાનમાં રાખવાનું પચીસ ગુણ નથી કીધું એટલે જો પેપર મિત્રો આપણું આ પેપર કેટલું હોય છે તો કે બસો ગુણનું હોય છે કેટલા બસો ગુણનું હોય પણ સવાલ કેટલા હોય તો કે માત્ર સો જ હોય છે એટલે કે એક સવાલ બે ગુણનો હોય છે

બંને મિત્રો આવશે એટલે ખાસ ધ્યાન રાખજો કેમકે આગળના પેપરોમાં પણ આવી વસ્તુ થયેલી છે એટલે ધ્યાન રાખવાનું આ બંનેનું પચીસ બાર પોઈન્ટ પાંચ ટકા વેટેજ છે અને એ ગણિત અને રિઝનિંગ હવે સામાન્ય જ્ઞાનમાં તો મારે તમને છે એ કહેવાના ના હોય કે એમ તો કે ગુજરાતનો ઇતિહાસ છે ભારતનો ઇતિહાસ થોડા ઘણા થોડા ઘણા ઓવરઓલ પૂછાતા હોય છે ગુજરાતનો ભૂગોળ હોય છે ઓકે તો આવા જે છે બંધારણના થોડાક બે ત્રણ પ્રશ્નો પૂછાતા હોય સામાન્ય જ્ઞાનમાં બધું લગભગ આવી જતું હોય સામાન્ય વિજ્ઞાન છે નાન તેન બધું ઓકે એટલે એનું પચીસ ટકા વેટેજ છે હા ખાસ મહત્વનો મિત્રો આ છે મુદ્દો કે કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ તથા ઇકોલોજી વનસ્પતિ વિષયક જ્ઞાન વન વન્યજીવ સૃષ્ટિ જળ જમીન ઔષધીય વનસ્પતિ કાસ્ટ તથા કાસ્ટ આધારિત ઉદ્યોગો અને ભૂભૌગોલિક પરિબળો એટલે ઇન શોર્ટ આ બધાનું આપણે એવું માની શકાય કે જે પર્યાવરણની સાથે જોડાયેલા છે મુદ્દાઓ અને અભયારણ્ય છે કે ભાઈ જંગલ ખાતા જમીનો છે આ તે તો એની સંપૂર્ણ માહિતી આપણે હોવી જોઈશે અને એનું વેટેજ મિત્રો પચાસ ટકા છે ખાસ આ એમ યાદ રાખજો ભાઈ શું પચાસ ટકા અહીંયા વેટેજ છે એટલે ધ્યાન રાખજો બાકીનું આ ત્રણ વસ્તુ ભેગું થાય અને પચાસ ટકા વેટેજ ધરાવે છે અને આ એકલું છે એ પચાસ ટકા વેટેજ ધરાવે છે એટલે વિદ્યાર્થીઓ હા આના માટે આપણે જે કંઈક કંઈ મહત્ત્વના મુદ્દાઓ હશે એમના વિશે આપણે વિડીયો બનાવીશું એટલે ટૂંક જ સમયમાં આપણી ચેનલમાં છે એ મૂકી દઈશું એટલે તમને ત્યાંથી પ્લેલિસ્ટમાં પણ મળી જશે અને ખાસ અત્યારે હાલમાં ગુજરાતીના છે એ ઘણા ખરા વિડીયો મુકાયેલા છે ગુજરાતી વ્યાકરણ પ્લસ સાહિત્યના પણ ઘણા ખરા મુકાયેલા છે આ સિવાય સામાન્ય જ્ઞાનના પણ ઘણા વિડીયો મુકાયેલા છે તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો નેક્સ્ટ મિત્રો વાત કરીએ ખાસ જો મિત્રો મહત્વની વસ્તુ એ છે કે જો લઘુત્તમ લાયકાતી ધોરણ આ એક વિદ્યાર્થીઓ છે એ ઘણા વિદ્યાર્થીઓ મિસ કરતા હોય છે કે લઘુત્તમ લાયકાતી ધોરણ છે એમાં કુલ જે ગુણ છે એના ચાલીસ ટકા એટલે કે ઇન શોર્ટ એસી ગુણ તો આવવા જ જોઈએ ભાઈ કેટલા એસી ગુણ તો આવવા જ જોઈએ તો જ તમે મિનિમમ ક્વોલિફાય થઈ શકશો નહીંતર ક્વોલિફાય થશો નહીં તમે બીજા રાઉન્ડમાં તો જ જઈ શકશો નહીંતર નહીં જઈ શકો એટલે ખાસ મિત્રો આ એક ધ્યાન રાખીશું એટલે કે ઓછામાં ઓછા તમારે ચાલીસ ટકા માર્ક્સ લાવવા પડે હવે ખાસ મિત્રો પુરુષો માટે ઉમેદવારો માટે જે ફિઝિકલ છે એની ચર્ચા કરીએ મહત્વનો મુદ્દો છે જે કન્ફ્યુઝન તમારા બધા જ દૂર કરી દેશે ઓકે તો જો શારીરિક કસોટીમાં સૌપ્રથમ દોડ આવશે પણ કેટલી હશે મિત્રો સોળસો મીટર જ છે પુરુષો માટે વાત કરું મહિલા માટે નહીં મહિલાની આપણે અમને આગળ ચર્ચા કરીએ પુરુષો માટે દોડ કેટલી છે તો કે સોળસો મીટર દોડ છે જેનો સમય મિત્રો ખાસ યાદ રાખજો છ મિનિટ માથે દસ સેકન્ડ નથી એટલે છ મિનિટ જે માજી સૈનિક સિવાયની વાત છે એટલે કે જે માજી સૈનિકો એના માટે થોડોક વધારે છે કયા તો કે સાડા છ મિનિટ એટલે કે ત્રીસ સેકન્ડ વધારે છે ઓકે હવે આવશે બીજો નંબરે આવે ઊંચી કૂદ તો કે એમાં છે ચાર ફૂટ અને ત્રણ ઇંચ એટલે કે સવા ચાર ફૂટ જેવો છે એ ઊંચી કૂદનો છે જે આપણે કૂદવું પડશે ઓકે અને એમાં જે માજી સૈનિક હોય એના માટે ચાર ફૂટ હવે મિત્રો જે આ જે એક છે ને દોડ સિવાય બાકીના બધા ટોપિક ઉપર તમને ત્રણ ત્રણ ટ્રાય આપશે પણ દોડમાં છે એ એક જ પ્રયત્ન તમારે નીકળવો પડશે કદાચ માની લો ઊંચી કૂદમાં એક વખત તમે ના સેટ થયું તો તમે બીજી ટ્રાય પ્રમાણે પણ કરી શકો છો ઓકે તો આ ખાસ લાંબી કૂદ કેટલી છે મિત્રો તો કે પંદર ફૂટ આ યાદ રાખજો ઊંચી કૂદ છે સવા ચાર ફૂટ છે અને લાંબી કૂદ છે એ કેટલી છે પંદર ફૂટ જ્યારે માજી સૈનિક હોય તો એના માટે કેટલી છે તો કે ચા ચૌદ ફૂટ છે આ સિવાય પુલપ્સ જે હથેળી પોતાની બાજુએ રહેતી હોય એ રીતના એટલે આ રીતના ભાઈ આમ નહીં ઘ પોત પોતપોતાની અલગ અલગ છે એ ટેવ હોય છે તો હથેળી છે આ હથેળીનો ભાગ છે એ આપણી બાજુ રે આપણે આપણી રીતના જે પુલઅપ્સ કરતા હોય છે જો કે એના વિશે તમને વધારે આઈડિયા હોય જ છે તો એ રીતના છે એ તમે આપણી હથેળી આપણી બાજુ રે એમાં ઓછામાં ઓછા કેટલા કરવાના હોય તમારે તો કે આઠ કરવાના હોય પણ કેવા કન્ટિન્યુ કન્ટિન્યુ એટલે કેવા હં ઓકે તો યાદ રાખજો હા હથેળી ભાઈ આમે રાખતા હોય ખબર ને ઘણા આમ ભાઈ એ વસ્તુ આખી અલગ છે આમ રાખો તો ટૂંકમાં ઇન શોર્ટ કોઈ પણ તમે કરો છો તો અથેડી તમારી બાજુ હોવી જોઈએ ઓકે આઠ ઓછા ઓછામાં ઓછા કરવા જોઈએ અને માજી સૈનિક પણ એના માટે પણ આઠ જ છે અને રસાચળ ખાસ આ એક મહત્ત્વનું છે મિત્રો કે જે તમે મિલિટરીની ટ્રેનિંગમાં ખાસ કરીને જોતા હોય છે એ પણ ફોરેસ્ટમાં આવશે તો એના માટે અઢાર ફૂટ છે ઊંચું છે રસાચળમાં અને માજી સૈનિક માટે પણ અઢાર ફૂટ છે તો મિત્રો આ ખાસ હતી પુરુષો ઉમેદવારો માટે હવે આપણે ચર્ચા કરીએ મહિલાઓ માટે શું હોય છે તો જુઓ એના માટે પણ હોય છે તો કે આઠસો મીટર દોડ હોય છે મહિલાઓ માટે પુરુષો ઉમેદવારો કરતાં અડધી હોય છે આઠસો મીટર પણ એનો સમયગાળો મિત્રો ચાર મિનિટ હોય છે કેટલા ચાર મિનિટનો સમયગાળો હોય છે અને માજી જે સૈનિકમાં મહિલા ઉમેદવાર છે એમનો કેટલો હોય તો કે ચાર પોઈન્ટ વીસ છે મિનિટનો હોય છે પછી એમને ઊંચી કૂદ હોય છે તો કે ત્રણ ફૂટની ઊંચી કૂદ હોય છે કેટલી હોય છે મહિલાઓ માટે ત્રણ ફૂટ ને જ્યારે માજી સૈનિકમાં મહિલા હોય એમના માટે બે ને નવ ઇંચનો હોય છે લાંબી કૂદ હોય છે જેમાં મહિલા ઉમેદવારો માટે કેટલી હોય નવ ફૂટ અને માજી સૈનિકની જે મહિલાઓ છે એમના માટે આઠ ફૂટ હોય છે એમને રસાચડ છે એ આવતું નથી અને પુલસ પણ આવતું નથી ખાલી ત્રણ વસ્તુ આવે છે એક તો દોડ ઊંચી કૂદ અને લાંબી કૂદ તો મિત્રો આ ખાસ આપણે વાત કરીએ કે જે ફોરેસ્ટ એટલે કે વન રક્ષક જે છે એ વનરક્ષક ભરતીમાં શું એમની ફિઝિકલ હોય છે એમની રાઇટિંગ એક્ઝામમાં કયા કયા ટૉપિકો હોય છે એમની ચર્ચા કરી મિત્રો ખાસ આપણી ચેનલમાં ઘણા ખરા વિડીયો મૂકાયેલા છે અને મૂકાવવાનું ચાલુ રહેશે તો તમને મળતા રહેશે તો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આવી જ રીતના કોઈ નવી માહિતી હશે અથવા તો તમારે કોઈ વધારે બીજી કોઈ માહિતીની જરૂર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી શકો છો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ